मॉर्निंग विद्यार्थियों, धोरण दस विषय गुजराती। धोरण दस विषय गुजराती में अपने गया तास में चौदमो पाठ जन्मोत्सव अपने सीख्या हता, बराबर। हवे आज अपने निबंधनी नोट में अहेवाल लेखन लखवानो छे विद्यार्थियों, पण चलो अपने अहेवाल लेखन तो सीखता आव्या छे, पण अपने अहेवाल लेखन भणी लईए। तो अहेवाल लेखन एटले शू एनी समजूती हूँ आपी दऊं के अहेवाल लेखन एटले शू। तो अहेवाल लेखन में पूर्व बनी गयेली हकीकत के घटना साचू सचोड अने संक्षिप्त वर्णन करवानु होय छे विद्यार्थी। अहेवाल लेखन मतलब छे के गई काले बनेली घटना अने तमारे लखवानी छे, बराबर। तो तमे पेपर वाँचो छो, जे रिपोर्टर लखे छे ए बनेली घटना लखे छे। तो अहेवाल लेखन में पूर्व बनी गयेली, पूर्व एटले पहला बनी गयेली हकीकत के घटना साचू सचोड अने संक्षिप्त वर्णन करवानु होय छे विद्यार्थी। चलो हवे जोईए बीजो मुद्दो। अहेवाल लेखन में शैक्षणिक के सांस्कृतिक कार्यक्रमों, विदाय समारंभ, सामाजिक के धार्मिक चर्चाओं, कुदरती आफतों, अकस्मातों, हड़तालों, रमखाणों वगैरह में आश्रे 100 शब्दों में 10-15 लीटी में अहेवाल लखवानो होय छे विद्यार्थी। तो चलो अपने अहेवाल लखता अपने कया कया मुद्दाओं ने ध्यान में राखवाना छे ए आपणे जोवानुं छे। तो अहेवाल लेखन करती वखते ध्यान में राखवानी बाबतो। पहलू, अहेवाल लेखन माटे आपेला विषय ने बराबर समझो विद्यार्थियों। तमने जे विषय आप्यो होय ए विषय ने तमारे पहला बराबर शुं करवानुं छे, समझवानुं छे, बराबर। पछी बीजो पॉइंट, प्रथम काची रूपरेखा बनावी पछी ज पाको अहेवाल तैयार करवो। विद्यार्थियों पहला प्रथम मन में काची रूपरेखा बनावी देवी अने पछी आखो अहेवाल शुं करवानो तैयार करी देवानो। त्रीजो छे, घटनाक्रम जाळवो जोईए, आगळ पाछळ घटना बनवी जोईए, बराबर। तो ए घटनाक्रम एक पछी एक जाळवावो जोईए। आपणे निबंधमां केवा मुद्दा रखीए छीए अने मुद्दाने आધારે નિબંધ રાખીએ છીએ, તો એ મુદ્દા આગા પાછળ આપણે નથી કરતા, મુદ્દા પ્રમાણે લખીએ છીએ। એવી રીતે અહેવાલ લેખનમાં મુદ્દા નથી લખવાના, પણ એવો ઘટનાક્રમ એક પછી એક આવવો જોઈએ। મહત્વની બાબતો રહી ન જાય તેનું ધ્યાન રાખવું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, મહત્વની બાબત રહી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું। આગળ છે, કોઈ પણ ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ જરાય અતિશયોક્તિ વિના 10-15 વાક્યોમાં લખવી। જો કોઈ પણ ઘટના, જે પછી અકસ્માત હોય, આગની હોય, વિદાય સમારંભ હોય, હડતાલ હોય, પૂર હોય, એવી કોઈ પણ ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જરા પણ અતિશયોક્તિ વિના, અતિશયોક્તિને વધારે પડતું વિના 10-15 વાક્યોમાં લખવાનું। કેટલા વાક્યોમાં વિદ્યાર્થીઓ? 10-15 વાક્યોમાં તમારે લખવાનું છે। હવે ચાલો જોઈએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે પછીનો મુદ્દો, અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો વિદ્યાર્થીઓ। ફરી બોલું છું, અહેવાલમાં તારીખ, સમય, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો, બરાબર। પછી આગળ, ઘટનાના વળાંક કે તબક્કા મુજબ યોગ્ય ફકરા પાડવા જરૂરી છે। ઘટનાના વળાંક પ્રમાણે યોગ્ય ફકરા પાડવા તમારે જરૂરી છે વિદ્યાર્થીઓ। અને છેલ્લું, અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ અને આકર્ષક હોવી જોઈએ। શું હોવું જોઈએ? શુદ્ધ, સરળ અને આકર્ષક હોવી જોઈએ વિદ્યાર્થીઓ। તો અહેવાલ લેખન લખો ને ત્યારે ત્રણ વસ્તુ યાદ રાખવાની। સૌથી પહેલાં ઉપર તમારે એનું એક શીર્ષક લખવાનું, જેમ કે તમને હું એક એક્ઝામ્પલ આપું કે તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ તૈયાર કરો, બરાબર। તો એ ઉપર શીર્ષક આવશે નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ। શું આવશે? નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભ થઈ ગયો છે, બરાબર। પછી તમે ક્યાં, પછી તમારે જમણી સાઈડ આવવાનું, ક્યાંથી બોલો છો? તો વડોદરા લખવાનું, અને તારીખ ગઈકાલે
ની તારીખ તમારે મારવાની, આવતીકાલની નહીં મારવાની, એ રીતે પછી તમારે નિબંધ શરૂ કરવાનો. ચલો આપણે આ જોઈએ કે દેશમાં 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી અમારી શાળામાં કોરોના વાયરસને કારણે ખૂબ સાદગી અને જૂથ સંખ્યાની વચ્ચે ઉજવાયો, તો એનો તમારે અહેવાલ લખવાનો છે કે તમારી શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણી તમારી શાળામાં કોરોના વાયરસને કારણે સાદગીને દ્વારા થઈ, તો એનો તમારે અહેવાલ લખવાનો છે. ચલો આપણે લખીએ અહેવાલ લેખન. તો શીર્ષક અહીંયા શું આવશે? સ્વતંત્ર દિનની ઉજવણી. આ શું છે? શીર્ષક સ્વતંત્ર દિનની ઉજવણી. પછી અહીંયા નીચે જમણી સાઈડ લખશો તમારો વડોદરા, બરાબર. પછી તારીખ, સ્વતંત્ર દિનની ઉજવણી ક્યારે હોય તમને ખબર છે ને, એની એના આગળની નહીં, એના પાછળની તારીખ તમારે લખવાની, બરાબર. એના પાછળની તારીખ તમારે લખવાની. ચાલો 15મી ઓગસ્ટ ને, તો તમારે 14 ઓગસ્ટ કાં તો 15 ઓગસ્ટ, હા પતી જાય 15 ઓગસ્ટ, પછી 16 ઓગસ્ટ 17 ઓગસ્ટ તમે લખી શકો, બરાબર. તો હવે નિબંધની શરૂઆત કરીએ. મેં તમને હમણાં સમજાવ્યું શીર્ષક, પછી આજે તમે શીર્ષક લખવાનું, બરાબર, કે સ્વતંત્ર દિનની ઉજવણી. પછી અહીંયા લખવાનું વડોદરા. પછી 15મી ઓગસ્ટ હોય તો તમારે 20 ઓગસ્ટ, પછી 16 ઓગસ્ટ લખી શકો, બરાબર. 17 ઓગસ્ટ લખી શકો. તમે અહેવાલ ઘટનાક્રમ પતી જાય પછી લખી શકો. ચાલો તારીખ 15મી ઓગસ્ટ એટલે ભારત દેશનો સ્વતંત્ર દિવસ. પછી તમે લખો દેશમાં 74મા સ્વતંત્ર દિનની ઉજવણી અમારી શાળામાં કોરોના વાયરસને કારણે ખૂબ સાદગી અને જૂથ સંખ્યાની વચ્ચે ઉજવાયો. તો દેશમાં 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી અમારી શાળામાં કોરોના વાયરસને કારણે ખૂબ સાદગી અને જૂથ સંખ્યાની વચ્ચે ઉજવાયો. પછી લખવાનું સ્કૂલ બિલ્ડિંગ ફૂલ બેનર્સ અને રંગીન ફુગ્ગા સાથે સંપૂર્ણ રીતે શણગારેલી હતી. પ્લેગ્રાઉન્ડમાં એક મોટો તંબુ બંધાવ્યો હતો. દરેક માટે સરસ બેઠક વ્યવસ્થા હતી. ફરી બોલું છું, સ્કૂલ બિલ્ડિંગ ફૂલ બેનર અને રંગીન ફુગ્ગા સાથે સંપૂર્ણ રીતે શણગારેલી હતી. પ્લેગ્રાઉન્ડમાં એક મોટો તંબુ બાંધ્યો હતો. દરેક માટે સરસ બેઠક વ્યવસ્થા હતી. શાળાના ખુલ્લા મેદાનમાં સવારે 8 વાગે સમારંભની શરૂઆત થઈ. શાળાના ખુલ્લા મેદાનમાં સવારે 8 વાગે સમારંભની શરૂઆત થઈ. ધારાસભ્ય પ્રવીણ પટેલ ચીફ ગેસ્ટ હતા, બરાબર. પછી લખી શકો કે શાળાના અમારી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી, કોણ આવ્યું હતું શ્રી, તમે કોઈનું પણ નામ આમાં લખી શકો વિદ્યાર્થીઓ, પ્રવીણ પટેલનો પરિચય આપ્યો અને ફૂલ જડી વડે તેમનું સ્વાગત કર્યું અથવા પુષ્પગુચ્છ વડે તેનું સ્વાગત કર્યું, બરાબર. ફરી બોલું છું કે શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણ પટેલનો પરિચય આપ્યો અને ફૂલ જડી વડે તેમનું સ્વાગત કર્યું. તેમણે સવારે 9 વાગે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ધ્વજને સલામી આપી અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું, બરાબર. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શું કર્યું? ધ્વજને સલામી આપી અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. વિદ્યાર્થીઓ 10મા વર્ગના શુભમ પટેલે આ દિવસની મહાનતા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા. અહીંયા વિદ્યાર્થીઓ કોઈનું નામ પણ તમે લખી શકો. તો આ દિવસના મહત્તા અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે કવિતાઓ, નાટકો, નૃત્ય વગેરેમાં પણ ભાગ લીધો. વિદ્યાર્થીઓ મુખ્ય મહેમાન અતિથિએ શાનદાર ભાષણ આપ્યું અને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. અંતે આચાર્યશ્રીએ સુંદર વક્તવ્ય આપ્યું, એટલે આચાર્યએ પણ વક્તવ્ય આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુ વગેરે મહાન લોકોના આદર્શોનું પાલન કરવાનું જણાવ્યું. તેમણે એટલે આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શું કર્યું? મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુ વગેરે મહાન લોકોના આદર્શોનું પાલન કરવાનું જણાવ્યું વિદ્યાર્થીઓ. અને રાષ્ટ્રગીત સાથે ઉજવણીનો અંત આવ્યો. અંતે વિદ્યાર્થીઓએ મીઠાઈનું
અંતે વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ કરાવ્યું હતું. તો આ એક અહેવાલ તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે અહેવાલ લેખન લખાય છે. વિદ્યાર્થીઓ, દરેકે ફરજિયાત નિબંધની નોટમાં અહેવાલ લેખન લખવાનું છે. એ રીતે આપણે બીજા અહેવાલ લેખનની ચર્ચા કરીએ. ચલો, અહેવાલ લેખન. હમણાં જ શિક્ષક દિન ગયો, તો શિક્ષક દિનની ઉજવણી, શિક્ષક દિનની ઉજવણી 5 તારીખે ગયો, બરાબર. તો એ પછી તમે એ લખી શકો. કઈ તારીખ લખો? તારીખ 6/9/2020, અને ઉપર લખશો વડોદરા, બરાબર. અહીં વડોદરા, પછી તારીખ, અને પછી તરત તમે અહેવાલ લખી શકો, બરાબર. આ છે શીર્ષક, તો શિક્ષક દિનની ઉજવણી. તો ચાલો હવે આપણે અહેવાલ શરૂ કરીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. અહેવાલ લેખનની શરૂઆત, તો કારણ કે કેમ, ક્યારે ઉજવાય છે? સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. તેઓ શિક્ષકથી આગળ વધીને આપણા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા, બરાબર. પછી આગળ લખી શકો કે અમારી શાળામાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. અત્યારે તો નથી થઈ વિદ્યાર્થીઓ કોરોનાને કારણે, પણ બોર્ડમાં તો ગમે તે અહેવાલ લેખન પૂછી શકાય, બરાબર. તો અમારી શાળામાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી. એ દિવસે શાળાનું સમગ્ર સંચાલન અમારી શાળાના ધોરણ 8-12ના ખાસ પસંદ કરાયેલા 30 વિદ્યાર્થીઓએ કર્યું હતું, બરાબર. તો શાળાનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. કયા કયા ધોરણના? તો 8-12 ધોરણના. શાળાના મંચ પર ફૂલહારથી સુશોભિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની છબી મૂકવામાં આવી. છબી એટલે ફોટો. તો શાળાના મંચ પર ફૂલહારથી સુશોભિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની છબી મૂકવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. શેનાથી કરવામાં આવી? વિદ્યાર્થીઓ, પ્રાર્થનાથી. પછી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણ પટેલનો પરિચય આપ્યો અને ફૂલજડી વડે તેનું સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓ, હવે જોઈએ આપણે. અમારા વર્ગ શિક્ષક દિનેશભાઈએ શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવ્યું. અહીંયા તમે કોઈનું પણ નામ લખી શકો, તમારા ક્લાસનું કે કોઈનું, કે અમારા વર્ગ શિક્ષક દિનેશભાઈએ શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ વિદ્યાર્થી પ્રતિનિધિઓએ શાળાના સૌ શિક્ષકોનું ગુલાબના ફૂલોથી શું કર્યું? સ્વાગત કર્યું, બરાબર. આગળ જોઈએ. 2 વિદ્યાર્થીઓએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના યાદગાર પ્રસંગોને વર્ણવ્યા. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રવીણભાઈએ દેશના ઘડતરમાં શિક્ષકનો ફાળો એ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું, બરાબર. એ રીતે તમે લખી શકો. આ દિવસે આચાર્ય, શિક્ષક અને પટાવાળાની ભૂમિકા વિદ્યાર્થીઓએ ભજવી હતી. કારણ કે એક દિવસ એવો હોય શિક્ષક દિન કે શિક્ષકો ના ભણાવે, એને બદલે વિદ્યાર્થીઓ શિક્ષક બને. તો આ દિવસે આચાર્ય, શિક્ષક અને પટાવાળાની ભૂમિકા વિદ્યાર્થીઓએ ભજવી હતી. પટાવાળાની ફરજ બજાવતા વિદ્યાર્થીઓએ પટાવાળા જેવો જ ખાખી પોશાક પહેર્યો હતો. વિદ્યાર્થીઓ, બરાબર. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પેન્ટ શર્ટ અને વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી હતી. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પેન્ટ શર્ટ અને વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી હતી. વિદ્યાર્થી શિક્ષકોએ વર્ગમાં જઈને આત્મવિશ્વાસ સાથે શિક્ષણ કાર્ય કર્યું. વિદ્યાર્થીઓએ શું કર્યું? શિક્ષકો વિદ્યાર્થી શિક્ષકો એટલે વિદ્યાર્થી જે શિક્ષક બન્યા હતા, એ લોકોએ વર્ગમાં જઈને આત્મવિશ્વાસ સાથે પોતાનું શિક્ષણ કાર્ય કર્યું. વિદ્યાર્થીઓ, પછી અમારા શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પોતાની શિક્ષક તરીકેની ફરજ સુંદર રીતે અદા કરવા બદલ અભિનંદન આપ્યા, બરાબર. તો આ જેને જેને જે શિક્ષક બન્યા તે બધાને શું કર્યું? અભિનંદન આપ્યા. પટાવાળાની ફરજ બજાવનાર વિદ્યાર્થીઓને તેમને વિશેષ અભિનંદન આપ્યા. પછી સૌ શું થયું? વિદાય થયા. બધા પછી શું થયા? વિદાય થયા, બરાબર. તો આ મેં તમને આ 2 નિબંધની શું કરી? ચર્ચા કરી વિદ્યાર્થીઓ, બરાબર. તો હવે વધુ આપણે આવતા આગળના વિડીયોમાં જોઈએ. ચાલો.